નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ તો બાળ મિત્રો આજે આપણે આસપાસમાં પાઠ છ ખાધા વિના ન ચાલે એનો ભાગ બે એના વિશે અભ્યાસ આગળ કરીશું અગાઉ આપણે પાઠ છમાં ભાગ એકમાં આપણે ખોરાક વિશે સમજી ગયા બરાબર અને એનો અભ્યાસ પણ તમને થોડો ઘણો યાદ હશે તો બાળ મિત્રો ખાધા વિના નાના હોય કે મોટા હોય ઘરડા હોય કે યુવાન હોય કોઈને ખાધા વિના ચાલે નહીં એક દિવસ ભૂખ્યા રહી શકો બે દિવસ પછી તમારે ખાવાની જરૂર પડે છે કોઈ પણ હોય એને ખાધા વિનાની ચાલે નહીં તો ચાલો આપણે પાઠ છ માં ભાગ બે વિશે આગળ જોઈએ તો જુઓ બાળ મિત્રો દરેકનો ખોરાક અલગ અલગ છે એ તો આપણે જોયું બરાબર તેમજ દરેકની પસંદ પણ અલગ અલગ છે પસંદ શેમાં તો જમવામાં બરાબર દરેકની જમવામાં પસંદ અલગ હોય પહેરવામાં પસંદ અલગ હોય રમવામાં બધાના શોખ અલગ અલગ હોય તો આપણે ગયા ભાગમાં આના આગવ અગાઉનું આપણે જોઈ લીધું હતું કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ખોરાક હોય છે બરાબર એમની પસંદ પણ અલગ અલગ હોય છે તેમજ ઘઉંમાંથી બન બનતી વાનગી અને ચોખામાંથી બનતી વાનગીઓ વિશે પણ આપણે શીખી ગયા કયા રાજ્યમાં ઘઉં વધારે ખવાય છે કયા રાજ્યમાં ચોખા વધારે ખવાય છે ક્યાં બાજરી મકાઈ અલગ અલગ અનાજ અને કઠોળનો ઉપયોગ ખોરાક તરીકે લેતા હોય છે તો બાળ મિત્રો તમને જમવામાં શું પસંદ છે આપણે આજે એ જોઈએ બરાબર તો તમારે અહીંયા આગળ પાઠ્યપુસ્તકમાં પાન નંબર બેતાલીસ ઉપર નીચે ફકરો એક આપેલો છે વિચારો અને લખો એમાં જુઓ સૂચના આપી છે તમને જમવામાં પસંદ ના પસંદ હોય તેવી ત્રણ ત્રણ વાનગીઓના નામ લખો તો અહીંયા આગળ આપણે પહેલાં પસંદ હોય દરેક બાળકોને સમોસા ગુલાબજામુન દાબેલી વડાપાઉં એવી બધી ફરસાણ બરોબર વધારે ભાવે છે અને મીઠાઈ પણ વધારે ભાવે છે પસંદ વધારે હોય છે એટલે જમવામાં દરેકની પસંદગી અલગ અલગ હોય છે ઘણાને શીરો ભાવતો હોય ઘણાને લાડવા ભાવતા હોય બરાબર તો એવી જ રીતના નાપસંદ પણ હોય છે ઘણા બાળકોને અમુક શાકભાજી ના ભાવતી હોય અમુક મીઠાઈ ના ભાવતી હોય એવું હોય છે તો બાળ મિત્રો અહીંયા આગળ તમારે તમારી પસંદગી અને નાપસંદગી લખવાની છે બરાબર અહીંયા આગળ મેં લખ્યું છે પણ એના સિવાય જો તમને કશું ભાવતું હોય તો એ પણ તમે લખી શકો છો અને ના ભાવતી વાનગીના નામ પણ તમે લખી શકો છો તો બાળક અમુક બાળકોને આ વસ્તુ પસંદ હોતી નથી તો આપણે જોઈએ કઈ વસ્તુ પસંદ નથી એમને તો કારેલાનું શાક મોટાભાગના બાળકોને કારેલાનું શાક ભાવે નહીં કેમ ના ભાવે કારણ કે કારેલા કડવા હોય છે બરાબર પણ કારેલા ખાવા સારા કે બહુ કડવા લાગે નહીં પણ એક વખત તમે એનું શાક ચાખો તો તમને એ પણ પસંદ આવે ત્યાર પછી અમુક બાળકોને બાજરીનો રોટલો પસંદ ના હોય ખીચડી પણ ના ભાવતી હોય એવા બાળકો હોય છે આવા નાપસંદમાં તમે તમારી નાપસંદ પણ લખી શકો છો બરાબર ચાલો એના પછી છે વિચારોને કહો તો બાળકો આમાં પણ પ્રશ્નોના જવાબ બધાના અલગ અલગ હોય છે આ પ્રશ્નોના જવાબ અહીં આગળ મેં તૈયાર કરેલા છે પણ એ તમે તમારી રીતે પણ લખી શકો છો બરાબર તમારા મિત્રોની પસંદ અને તમારી પસંદ સરખી છે તો આપણે કહીશું ના બરાબર તમારી અને તમારા મિત્રની બંનેની ખાવાની પસંદગી અલગ અલગ છે તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે તો એક જ કુટુંબ હોય તેમાં જેટલા સભ્યો છે એ બધાની ખાવાની પસંદગી પણ અલગ અલગ હોય છે બરાબર એના પછીનો સવાલ છે તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે તો તમારા કુટુંબમાં કયો કયા એવા સભ્યો છે જેને અમુક વસ્તુ નથી ભાવતી અને તમને ભાવે છે તો ચાલો આપણે એમના વિસ્તારથી જવાબ જોઈએ જુઓ વિચારો અને કહો એમાં પ્રશ્નોના જવાબ મેં આ તૈયાર કરેલા છે એ તમારે તમારી આસપાસની નોટબુકમાં લખવાના છે જેટલા પણ ચોપડાના પેજમાં મેં પ્રશ્નોના જવાબ તૈયાર કરીને આપેલા હોય એટલા નોટમાં લખવાનો આગ્રહ રાખજો બરાબર ચાલો એના પછી આપણે જોઈએ પહેલો પ્રશ્ન તમારા મિત્રોની પસંદ સરખી છે તો ચલો એનો જવાબ જોઈએ તો કે છે ના મારા મિત્રોની વાનગીની પસંદ સરખી નથી પરંતુ અલગ અલગ છે કોની તમારી અને તમારા મિત્રની વાનગી એટલે જમવાની બાબતમાં પસંદ અલગ અલગ છે કેટલાક મિત્રોને મારી જેમ લાડુ અને જલેબી ભાવે છે તો કેટલાકને શીરો ભાવે છે મારી મિત્ર બિનાને તો ભજીયા બિલકુલ ભાવતા નથી બરોબર ઘણા બાળકોને ભજીયા ભાવતા હોય દારવાડા ભાવતા હોય બરોબર હા અને ઘણાને નથી ભાવતા તો દરેક મિત્રને એમના મિત્રની બંનેની પસંદગી અલગ પડે છે એના પછીનો બીજો પ્રશ્ન છે તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે તો કહેશે ના એનો જવાબ શું છે ના તમારા અને તમારા કુટુંબના બીજા જે સભ્યો છે એ બધાની પસંદગી અલગ અલગ છે બરાબર બધાની પસંદગી એક સરખી હતી નથી ઘણાને વધારે ભાવતું હોય છે ઘણાને ઓછું ભાવતું હોય છે અને ઘણા પછી બનાવ્યું હોય ઘરમાં તો જમી પણ લે છે તો કે છે મારા કુટુંબના સભ્યોને વાનગીની પસંદ સરખી નથી બરાબર ચાલો ત્રીજા નંબરનો આપણે સવાલ જોઈએ તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે તો જુઓ એનો જવાબ મારા કુટુંબના કુટુંબના સભ્યોમાં મારી બહેનને ખીચડી પસંદ નથી ઘરમાં બે બાળકો હોય તો એમાં ખીચડીની વાનગી બનાવી હોય તો એમાં એક જણને સાદી ખીચડી ભાવે છે અને એક જણને વઘારેલી ખીચડી ભાવતી હોય છે બરાબર ઘરમાં એક જ વસ્તુઓ એક જ વાનગી બનાવી હોય તેમાં પણ પસંદ અલગ અલગ હોય છે ઘણાના ઘરમાં ઘઉંમાંથી બનાવેલી રોટલી અને ભાખરી એકને ભાવે અને એકને ન પણ ભાવતી હોય એની પસંદ હોય પસંદ ના પણ હોય ઘણાને પૂરી ભાવતી હોય બરાબર એવી રીતના એક જ કુટુંબના અલગ અલગ સભ્યોની પસંદગી અલગ અલગ હોય છે તો કે છે તેને જલેબી ખૂબ જ ભાવે છે મારી મમ્મીને લાડુ પસંદ નથી તેને બાજરીનો રોટલો ખૂબ જ ભાવે છે મારા દાદા દાદી અને દાદાને બધી જ વાનગીઓ ભાવે છે અને મીઠાઈ તો ખૂબ જ પસંદ છે કે છે ઘરડા માણસ હોય એમને વધારે ગળપણવાળી વસ્તુ એટલે કે ગળ્યું હોય તે વધારે ભાવે છે અને મારા પપ્પાને કારેલાનું શાક ખૂબ જ ભાવે છે તો એક જ કુટુંબમાં રહેતા સભ્યોની પસંદ વાનગીની બાબતમાં એટલે કે જમવાની બાબતમાં અલગ અલગ હોય છે ચાલો આપણે આગળ જોઈએ આગળ ચાલો લોકોને શું ખાવું ગમે તેના વિશે આપણે જોઈએ તો આનું નામ શું છે હેન્સી શું નામ છે એનું હેન્સી તો હેન્સી ક્યાં રહે છે હેનસી વલસાડમાં રહે છે ક્યાં રહે છે હેનસી હું વલસાડમાં રહું છું મને અને મારી માતાને ઊંબાળિયું ખાવું ગમે છે ઉંબાડિયું આ એક વાનગી છે બાળ મિત્રો તમે કદાચ નામ નહીં સાંભળ્યું હોય પણ ઊંબાળિયું એટલે આપણે ઊંધિયું જેમ બનાવીએ છે ને એમ જ હોય બધા શાકભાજીને બાફીને પણ કેવી રીતના બાફે આ વરાળથી બાફે છે ચૂલો બનાવ્યો હોય એમાં કોઈ માટલા જેવું વાસણ લે અને આ બધા જ શાકભાજીને અંદર બાફવા મૂકી દે અને ઉપર પછી એને મસાલો કરી દે એટલે ઉંબાળિયું ખાવું ખૂબ જ ગમે છે આપણે પણ અહીંયા આગળ ઉંધિયાના શોખીન ઘણા બધા હોય છે જ્યારે અમને ઉંબાળિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાળિયું ખાઈએ છીએ બરાબર આ ઉંબાળિયું અને ઊંધિયું ઊંધિયા પણ બે પ્રકારના હોય છે વઘારીને અને બાફેલું બરાબર બાફીને ઊંધિયું બનાવે એ પણ કેવી રીતના બનાવે વરાળથી બાફીને જેવી રીતના આપણે ઢોકળાને એ બધું બનાવીએ છીએ એવી રીતના ઊંધિયાને પણ બાફીને વરાળથી બાફીને થઈ શકે છે બરાબર પછી એ બાફેલા જે શાકભાજી હોય બરાબર વાલોળ એટલે કે જે વાલોળ પાપડી આવે છે તુવેર એ બધા દાણા શક્કરિયા અને બટાકાને એ બધા શાકભાજીને વરાળથી બાફી પછી એને ફોલી પછી એની અંદર ચટણી અને સેવ ને તેલ ને બધું નાખી ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ હેન્સી એવું કહે છે કે મને અને મારી મમ્મીને જ્યારે ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈને બનાવી શા માટે ખેતરમાં કારણ કે ખેતરમાં બધા જ શાકભાજી તાજા મળી રહેતા હોય છે અને ત્યાં ચૂલા ઉપર બનાવવાની મજા પણ આવતી હોય છે તો હવે આપણે એના પછી આગળ જોઈએ તો આગળ કોનું ચિત્ર છે તો કે છે જૂની શું નામ છે એનું નામ જૂની હું કાશ્મીરમાં રહું છું આ બધા રહેતા અલગ અલગ પ્રદેશોમાં હોય અલગ અલગ રાજ્યોમાં રહેતા હોય એટલે એમના નામ પણ એ રીતના છે હું કાશ્મીરમાં રહું છું મને રાયના તેલમાં બનાવેલી માછલી પસંદ છે શું પસંદ છે માછલી તો બાળ મિત્રો અમુક રાજ્યો જે એવા હોય છે જેમાં આવા પ્રકારનો ખોરાક લેવો જરૂરી છે કાશ્મીરમાં ઠંડી વધારે પડે છે બરાબર એટલે એ લોકોને આ વસ્તુ ખાવું જ પડે જે માંસાહારી લોકો કહેવાય બરાબર તે લોકો માછલીને એનો ખોરાક વધારે પ્રમાણમાં લેતા હોય છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે આવો ખોરાક એમને લેવો પડે છે એકવાર હું ગોવા ગઈ હતી અમે ત્યાં માછલી ખાધી પરંતુ તેનો સ્વાદ જુદો હતો મારી માતાએ કહ્યું કે આ દરિયાની માછલી નાળિયેરના તેલમાં બનાવી છે એટલે જુદી લાગે છે તો અહીંયા આગળ ગોવા બાજુ ગોવા અને કેરળની બાજુ નાળિયેરીના વૃક્ષો ઘણા હોય બાળ મિત્રો તો એ લોકો શું કરે વધારે પડતો ખાવામાં નાળિયેરના તેલનો ઉપયોગ વધારે કરતા હોય છે જે જે રાજ્યોમાં જે તેલ બનતું હોય બનતું હોય એટલે કે એનો પાક વધારે થતો હોય એ તેલ ખાવાનો આગ્રહ વધારે રાખે છે જ્યારે આ કેરળ ને ગોવાની બાજુ નાળિયેરીના વૃક્ષો વધારે થતા હોય એનું તેલ સારા પ્રમાણમાં મળતું હોય એટલે એ લોકો આ તેલનો ઉપયોગ વધારે કરે છે નાળિયેરનું તેલ નાળિયેરીમાંથી મેળવવામાં આવે છે તો કે છે એ કાશ્મીરમાં રાયના તેલમાં માછલી બનાવીને જમતા હતા જ્યારે કાશ્મીરમાં એ લોકો અહીંયા ગોવામાં આવ્યા ફરવા ત્યારે એમને સેમાં નાળિયેરના તેલમાં બનાવેલી માછલી ખાધી એટલે તેનો સ્વાદ અલગ અલગ આવે છે બરાબર આપણે કપાસ તેલ અને સિંગ તેલ બંનેમાં બનાવેલી વાનગીનો સ્વાદ પણ અલગ અલગ હોય છે ત્યાર પછી સોયાબીનનું તેલ પણ હોય છે મકાઈનું તેલ પણ અલગ હોય છે બરાબર એટલે બધા જ તેલમાં બનાવેલા ભોજનનો સ્વાદ અલગ અલગ હોય છે ચાલો એના પછી આપણે એના પછીનું એક બાળકનું ચિત્ર છે એનું નામ છે થોમસ તો થોમસ જુઓ એ પણ કેરલમાં આવે છે કેરળ એટલે કે કેરાલા બંનેમાંથી કોઈ બી નામ બોલી શકીએ છીએ આપણે હું કેરળમાં રહું છું મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે બંને મારા આંગણામાં થાય છે એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજી જમીનની અંદર ઉગે છે તો કે છે કયું બાફેલા સાબુદાણા નાળિયેળમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે નાળિયેરમાંથી બનાવેલી કઢી એટલે કે આપણે જે જેવી રીતના નાળિયેરની ચટણી બનાવી છે એવી રીતના નાળિયેરનું દૂધ કાઢીને એનો એની કઢી બનાવવામાં આવે છે નાળિયેર લીલું નાળિયેર હોય તાજુ એને બ્લેન્ડ કરી દે એટલે કે મિક્સ મિક્સરમાં ફેરવી દે અને એની કઢી બનાવે છે અને બાફેલા સાબુદાણા બરાબર તો જમીનની અંદર શું ઉગે છે બાફેલા સાબુદાણા એવી રીતના એનો તૈયાર કરવામાં આવતા હોય છે અને ઊંચે ઊંચા વૃક્ષ ઉપર એટલે કે નાળિયેર તો થોમસને શું વધારે પસંદ છે પરીક્ષામાં પસંદ તમારે પ્રશ્ન પૂછાય કે થોમસને શું વધારે પસંદ છે તો કે બાફેલા સાબુદાણા અને નાળિયેરમાંથી બનાવેલી કઢી ખૂબ જ પસંદ છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે આપણે બાળ મિત્રો આવું ચાખ્યું ના હોય એટલે આપણને આ નવાઈ લાગે કે આ કેવું લાગતું હોય છે બરાબર પણ જે વિસ્તારમાં જેઓ રહેતા હોય જે રાજ્યમાં રહેતા હોય એ લોકોની પસંદ અલગ અલગ હોય છે ચાલો એના પછી આપણે આગળનો અભ્યાસ જોઈએ તો જુઓ આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો કયા છે તેના ઉપર સાચું કરો અને યાદીમાં ઉમેરો હવે જમવાનું તો આપણે આખો દિવસ આખો દિવસ એટલે સવારમાં ઉઠીએ ત્યાં નાસ્તો પછી બપોરનું સાંજનું અને રાત્રિનું ભોજન અલેમ અલગ અલગ ભોજન લેતા હોય છે બરાબર સવારે તો આપણે નાસ્તામાં સાદો નાસ્તો હળવો નાસ્તો લઈએ છીએ બટાકા પૌવા લઈએ અથવા તો થેપલા લઈએ બરાબર એવી રીતના કોઈ બી નાસ્તો હળવો નાસ્તો આપણે લઈ લેતા હોય છે ઘણા બિસ્કીટ અથવા ભાખરી રોટલી પણ લેતા હોય છે એવી જ રીતના બપોરનો જે આપણો ખોરાક છે તો એમાં દાળ ભાત શાક રોટલી લઈએ ખીચડી કઢી લઈએ છીએ બરાબર ભાખરી અને શાક લઈએ છીએ એવી રીતના સાંજનું પણ આપણે કંઈ હળવો નાસ્તો લઈએ છીએ અને પછી રાત્રિનું ભોજન એ પણ આપણે આપણી પસંદ મુજબ બનાવીએ છીએ તો બાળ મિત્રો આમાં દરરોજનું હોય તો આપણે ખોરાકમાં જમવામાં શું નક્કી શું લઈશું શું બનાવીશું બરાબર એના નક્કી કરતાં અમુક કારણો આપેલા છે અને બીજા જે ખાલી જગ્યા આપેલી છે તમારી ચોપડીમાં એમાં તમારે તમારી રીતને પસંદગી લખવાની છે કે આપણે પહેલેની યાદી એમાં જોઈએ તો સરળતાથી શું મળી રહે હવે આપણે કોઈ વસ્તુ બનાવી હોય તો આપણે એ વસ્તુ આપણા આજુબાજુ તરત મળી રહેશે આપણા ઘરમાં છે હાજર લાવવાની છે તો લાવવાની આપણને સરળતાથી મળી રહેશે આપણે એટલા સમયમાં બનાવી શકીશું એ બધા કારણો આપણે બધા નિર્ણયો તૈયાર કરી પછી આપણે એ વાનગી બનાવીએ છીએ જે વસ્તુ સરળતાથી મળી રહે હવે આપણે સિઝન વગરની કોઈ વસ્તુ બનાવી હોય દાખલા તરીકે આપણે ઊંધિયું બનાવવું હોય તો ઊંધિયા માટેનું જે શાકભાજી હોય તે આપણને શિયાળામાં વધારે મળે છે પછી તેને ઉનાળા કે ચોમાસામાં બનાવવું હોય તો તે સરળતાથી મળી શકે નહીં બરાબર એટલે આપણે કોઈ બી વસ્તુ કોઈ વાનગી બનાવી હોય તો તેને પહેલાં સરળતાથી તે મળી રહેશે આપણા ઘરમાં હાજર છે અથવા તો હાજર આપણા ઘરમાં ના હોય પણ આજુબાજુ જે આપણી ઘરની આજુબાજુ દુકાનો હોય ત્યાં સરળતાથી મળી રહેશે એના ઉપરથી આપણે જમવાનું નક્કી કરતા હોઈએ છીએ ત્યાર પછી આપણે શું ખરીદી શકીએ છીએ બરાબર આપણે જે વાનગી બનાવી શકીએ તે આપણે સરળતાથી ખરીદી શકીએ છીએ બહુ મોંઘી છે બરાબર આપણા બજેટ પ્રમાણે આપણે તેને ખરીદી શકીએ છીએ એ પણ નક્કી કરવું જરૂરી છે ત્યાર પછી કોઈ વાર તહેવાર હોય આપણે આપણા ઘરમાં કોઈ વાર તહેવાર આવતો હોય ત્યારે નવી નવી વાનગી બનાવતા હોઈએ છીએ બરાબર એ પણ એક કારણ છે ત્યાર પછીનું આપણે બીજું એક એ પરિબળ પણ આમાં આધાર રાખીએ છીએ કે તેમાંથી મળતું પોષણ કોઈ બી વાનગી બનાવીએ રોજે આપણે તળેલો ખોરાક લઈએ છીએ ના કેમ ના લઈએ રોજ તળેલો કારણ કે એમાં જે જરૂરી પોષણ શરીરને જોઈએ તે મળી રહે નહીં તળેલો ખોરાક આપણા શરીરને રોજ નુકસાન કરતો હોય છે એટલે એમાંથી પોષણ આપણને મળે છે એ પ્રકારનું આપણે ખોરાક તૈયાર કરીએ છીએ બરાબર એવું ભોજન આપણે બનાવીએ છીએ ઘરે અમુક અમુક દિવસે કઠોળ પણ આપણે બનાવતા રહીએ છીએ ત્યાર પછી દરેકની પસંદ અને નાપસંદ હવે કોઈ બી વસ્તુ આપણે બનાવી હોય બધા ઘરમાં પાંચ કે છ સભ્યો હોય તો બધા એને પસંદ હોય તેવું આપણે બનાવીએ છીએ બરાબર અમુક કારેલાનું શાક બનાવીએ તો આપણે રોજેરોજ કારેલાનું શાક નથી બનાવતા એક કોક દિવસ બનાવે અને એના ઓપ્શનમાં એટલે કે દાળ ભાત બનાવ્યા હોય કે બીજું કોઈ વાનગી બનાવી હોય તો તેની સાથે આપણે કારેલાનું અથવા તો બાજરીનો રોટલો જે અમુક બાળકોને પસંદ ના હોય તો તમારી મમ્મી પણ આ રીતની વાનગી તૈયાર કરતા હશે એટલે આ બધા કારણોને ધ્યાનમાં રાખી અને આપણે જમવાનું નક્કી કરતા હોઈએ છીએ ચાલો એના પછીનું બીજું એક છે યાદ કરો અને લખો તો જુઓ કેટલીક વસ્તુઓના નામ અહીંયા આગળ આપેલા છે જે ખાઈ શકાય તેની સામે સાચું કરો અને કોઈ વિશે તમે ચોક્કસ ના હો તો તમારા શિક્ષકને પૂછો બરાબર તમને અત્યારે બધી વસ્તુઓની ખબર ના હોય બધી વાનગીઓના નામ ખબર ના હોય અથવા તો આ શેમાંથી બને છે એ પણ તમને ખબર ના હોય ખાઈ શકાય કે ના ખાય એ ના ખાઈ શકાય એ પણ તમને ખ્યાલ ના હોય એટલે જેના વિશે તમને ખ્યાલ ના હોય તમને એની જાણકારી ના હોય તો તમે તમારા શિક્ષકને પૂછી શકો છો શકો છો કે આ વાનગી ખવાય કે ના ખવાય બરાબર તો ચલો આપણે આગળ જોઈએ શું છે કેળના ફૂલ આપણે ખાઈ શકીએ નહીં કયા કેળ કેળા બરાબર કેરડા આવે ને એ કેળાના ફૂલ આપણે ખાઈ શકીએ નહીં એના કેરડા આપણે થઈ શકીએ છીએ પછી સરગવાના ફૂલ તો સરગવાની સિંગો તમે જોઈએ છીએ બરાબર સિંગો આપણે ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ તો એના ફૂલ આપણે લઈ શકતા નથી એટલે ખોરાક તરીકે ઉપયોગી નથી એટલે આપણે એમાં સાચું કરીશું નહીં ત્યાર પછી જુઓ મશરૂમ પહેલાં મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ નહોતો થતો કારણ કે એના વિશે કોઈને જાણકારી નથી પણ અત્યારે સમય પ્રમાણે મશરૂમનો ઉપયોગ ખોરાક તરીકે લેવામાં આવે છે તમે ક્યારેક મશરૂમના પીઝા પણ ખાધેલા હશે બરાબર તો મશરૂમ આગળ આપણે સાચું કરીશું ત્યાર પછી કમળનું પ્રકાંડ કમળનું પ્રકાંડ એટલે કે નીચેનો ભાગ બરાબર તો એ પણ ખોરાક તરીકે ઉપયોગમાં નથી ચાલો આગળ જોઈએ લાલ કીડી લાલ કીડી ખવાય ના ખવાય બરાબર વાસી રોટલીઓ તો વાસી રોટલીઓ એક દિવસની હોય તો આપણે ખાઈ શકીએ છીએ પણ બે ત્રણ દિવસની હોય અને એમાં ફૂગાઈ ગઈ હોય તો આપણે ખાઈ શકીએ નહીં બરાબર ઊંટડીનું દૂધ તો એ પણ ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ એટલે આપણે અહીંયા આગળ સાચું કરીશું ઊંટડીનું દૂધ શરીરના પોષણ માટે ખૂબ જ સારું જ કહેવાય પણ ઊંટળીનું દૂધ તમે તાજું તરત જ દોઈને તરત જ પી શકીએ છીએ એને આપણે આ ભેંસના ગાયના દૂધ જેમ મૂકી રાખીએ છીએ એક એક દિવસ એ એટલા દિવસ માટે આપણે મૂકી શકીએ નહીં બરાબર ઊંટળીનું દૂધ કાઢ્યું હોય તરત જ તમારે તાજું ને તાજું તરત ને તરત પી જવું પડે નહીં તો એમાં જીવાત પડી જાય છે એટલે બાળકો અત્યારે આપણે એમાં સાચાની નિશાની કરીશું કે ઊંટળીનું દૂધ ખોરાક તરીકે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ ચાલો એના પછીનું શું છે મરઘીના ઈંડા એ તો દરેક બાળકો જે માંસાહારી હોય તેઓ લેતા હોય છે ત્યાર પછી અડવીના પ પર્ણો બરાબર અડવીના પર્ણો તો પર્ણોનો પણ આપણે ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ એટલે એમાં પણ સાચું કરીશું ઉંદર તો ઉંદર ખાવાના ઉપયોગમાં કામમાં આવે ના આવે બરાબર ત્યાર પછી કહેશે માછલી તો માછલી જે લોકો માંસાહારી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે આપણે એમાં સાચાની નિશાની કરીશું ત્યાર પછી દેડકો તો દેડકો ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય નહીં ત્યાર પછી આમળા તો આમળાનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ બરાબર એટલે સાચાની નિશાની કરીશું ચાલો એના પછી આગળ જોઈએ રોટલો તો રોટલો પણ ખોરાક તરીકે આપણે લઈએ છીએ એટલે એમાં સાચાની નિશાની કરી દઈશું ચાલો હવે આગળ જોઈએ ફ્લાવર તો ફ્લાવરનું પણ શાક બને છે બરાબર એટલે આપણે એમાં સાચાની નિશાની કરીશું ત્યાર પછી માંસ જે માંસાહારી હોય તે લોકો માંસ લેતા હોય છે બરાબર એટલે સાચું ખોટું તમારે તમારી પસંદગી અનુસાર કરવાનું છે ત્યાર પછી ડુંગળી તો ડુંગળી પણ ખોરાક તરીકે લેવાય ત્યાર પછી

ખોરાકમાં કયા કઈ વાનગી લેવાય અને કઈ ના લેવાય તેનું આપણે નિશાની કરી દીધી બરાબર તમને પણ ખ્યાલ આવી ગયો છે કે કઈ વસ્તુ ખાઈ શકાય અને કઈ વસ્તુ ના ખાઈ શકાય ત્યાર પછી જુઓ નીચે એવી વસ્તુના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હોય બરાબર તમે નામ સાંભળ્યા હોય પણ તમને ક્યારેય ખાધી ના હોય બરાબર એવી વાનગીઓના નામ તમારે અહીંયા આગળ લખવાના છે ચાલો તો આપણે અહીંયા આગળ જોઈએ હલવો બરાબર હલવો તો એ ગાજરનો પણ હોય અથવા દૂધીનો પણ હોય અને બદામનો પણ હલવો બનતો હોય છે તો હલવો ખાવાની ઈચ્છા હોય બહુ પસંદ હોય પણ તમે ક્યારેય ખાધો ના હોય ત્યાર પછી રસમલાઈ રસમલાઈ પણ આપણે ખાધી હોય પણ એને છ મહિના થઈ ગયા હોય વરસે થઈ ગયું હોય કોઈના લગ્નમાં લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે ખાધી હોય અથવા તો કોઈ મહેમાન આવ્યા હોય કોઈક દિવસ આપણે ઘરે લાવ્યા હોય ત્યારે ખાધી હોય પણ રોજે રોજ આપણે ખોરાકમાં લેતા નથી એટલે આપણને પસંદ છે અને ખાવાની ઈચ્છા હોય ત્યાર પછી હલવાસન ખાંડવી રસગુલ્લા ખમણી પનીર ભુરજી અને પીઝા બરાબર આ બધું નામ સાંભળી તમારા મોંમાં પાણી આવી જતું હશે બરાબર તો બાળમિત્રો આ બધી વાનગી તમે ખાધી હશે ક્યારે અને તમને કદાચ ખાવાની ઈચ્છા પણ હશે તો આ વાનગીના નામ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે નોટબુકમાં લખવાના નથી નોટબુકમાં પ્રશ્નોના જવાબ જે મેં સમજાવ્યા છે એ બધા પ્રશ્નોના જવાબ લખવાના છે અને ત્યાર પછી બીજા વધારાના પ્રશ્નોના જવાબ જે અત્યારે હું સમજાવું છું એ પણ તમારે નોટબુકમાં લખવાના છે એની સાથે સાથે જે રીતના પ્રશ્ન આવતા હોય એ રીતના નંબર આપીને તમારે લખતું રહેવાનું બરાબર ચાલો તો આપણે જોઈએ આઠમા નંબરનો પ્રશ્ન આપણે ખોરાક શા માટે લેવો જોઈએ અહીંયા આઠમા નંબરનો પ્રશ્ન એ માટે આપ્યો છે કારણ કે આગળ મેં એકથી સાત તમને જે રીતના પાઠ ચાલ્યા છે એ પ્રમાણે સમજાવી દીધેલા છે બરાબર તો જુઓ આપણે ખોરાક શા માટે લેવો જોઈએ તો એનો જવાબ છે આપણે ખોરાક શરીરને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મળી રહે તે માટે બીજા નંબરનું શરીરને કાર્ય કરતા લાગતા ઘસારાની ભરપાઈ માટે ત્રીજા નંબરનું શરીરના યોગ્ય વૃદ્ધિ વિકાસ થઈ શકે તે માટે ચોથા નંબરમાં શરીર રોગ સામે રક્ષણ મેળવી શકે અને તંદુરસ્ત રહે તે માટે પાંચમા નંબરનું છે શરીર તાજગી અનુભવે તે માટે તો બાળમિત્રો અહીંયા આગળ ખોરાક લેવાના કારણો આપેલા છે તો કયા કયા કારણોથી આપણે ખોરાક લેવો જોઈએ બરાબર કે આપણને ભૂખ લાગે છે એટલે આપણે ખોરાક તો લેવો જ પડે એ ઉપરાંત કે છે શરીરને આખો દિવસ દોડધામ કરવાનું હોય બરાબર સ્ત્રીઓ હોય કે પુરુષો હોય સ્ત્રીઓ હોય તો ઘરના કામ માટે જરૂર પડે ખોરાક લેવાની પુરુષો હોય તો બહાર ઓફિસના કાર્ય માટે ખોરાક જરૂરી છે બરાબર ખાવ નહીં તો કામ પણ થાય નહીં તમારે સૂતાની સૂતા રહેવું પડે કે કે કાર્ય કરવા માટે આપણે ખોરાક લેવો જોઈએ ત્યાર પછી કે છે શરીરને કાર્ય કરતા શક્તિ મળી રહે લાગતા ઘસારાની ભરપાઈ માટે શું કે છે શરીરને કાર્ય કરતાં લાગતા ઘસારાની ભરપાઈ માટે કાર્ય કરો એટલે આપણું શરીરને ઘસારો થોડો થાય એટલે એની ભરપાઈ કરવી પડે જરૂરી બરાબર કોઈ પ્રાણી હોય દાખલા તરીકે ઘોડો હોય ઘોડો સવારી કરે આવે આપણને બધે ફેરવો ફરવા લઈ જાય પણ એને થોડોક ખોરાક તો આપવો પડે નહીં તર થાકી જાય તો ચાલે નહીં એવી રીતના આપણે બાઇક હોય બસ હોય ગાડી હોય તો એ મુસાફરી કરીએ છીએ તો એમાં પેટ્રોલ નાખવું પડે છે ને હા તો એ આપણા શરીરને પેટ્રોલ પૂરું પાડવા માટે આપણે ખોરાક લેવો જોઈએ પેટ્રોલ એટલે કે અહીંયા આગળ ખોરાક બરાબર ત્યાર પછી કે છે શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થઈ શકે તે માટે આપણે હવે સારો ખોરાક લેવો જોઈએ બરાબર શરીરને જરૂરી પોષણ મળે તેવો ખોરાક લેવો જોઈએ જેથી આપણા શરીરની વૃદ્ધિ એટલે કે આપણે મોટા થઈ શકીએ શરીર બની શકે તે માટે આપણે ખોરાક લેવો જોઈએ શરીર રોગ સામે રક્ષણ મેળવી શકીએ અને તંદુરસ્ત રહે આપણે ખોરાક ન લઈએ તો આપણે શરીરમાં બીમારી આવી જાય આપણને રોગ થાય ને આપણું શરીર તંદુરસ્ત રહે નહીં અને આપણું શરીર તાજગી અનુભવે બરાબર અઠવાડિયું તમને ભૂખ્યા રાખે અને પછી બીજે દિવસ સરસ મનગમતું ખાવાનું આપે તો તમે તરત જ તાજા માજા દેખાઈ જાવ છે કે હા તમારા મોટા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ નવમા નંબરનો ખોરાક લેવાના ફાયદા જણાવો તો આપણે ખોરાક લેવાથી શું ફાયદો થાય આપણા શરીરને તેના વિશે આપણે જોઈએ તો એના ફાયદા આ મુજબ છે એક નંબર શરીરને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મળે છે ખોરાક લેવાથી આપણા શરીરને આખો દિવસની જે રોજ દૈનિક ક્રિયાઓ કરવા માટે તેમજ રો આખો દિવસનું કાર્ય કરવા માટે કામ કરવા માટે શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ આપણે ખોરાક લેવાથી મળે છે શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય છે બરાબર તો આપણા ઉપરના પ્રશ્નમાં આપણે જોયું કે ખોરાક લેવાના ખોરાક શા માટે લેવો જોઈએ અને ખોરાક લેવાના ફાયદા બંનેમાં સરખા જ પોઈન્ટ આવે છે બરાબર એટલે ખોરાક લેવાથી આપણો વૃદ્ધિ અને વિકાસ પણ સારું થાય છે તેના પછી શરીરને ત્રીજા નંબરનું શરીરને રોગ સામે રક્ષણ મળે છે શું છે ત્રીજા નંબરમાં શરીરને રોગ સામે રક્ષણ મળે છે એટલે કે બીમાર થયા હોય બીજું કોઈ થયું હોય આપણને રોગ બરાબર તો સારો ખોરાક લીધો હોય તો એની સામે લડવાની તાકાત મળે છે ચોથા નંબરનું શરીરની તંદુરસ્તી જળવાય છે બરાબર ખોરાક લેવાથી રોજેરોજ આપણે સારો અને પૌષ્ટિક આવા આહાર લઈએ નિયમિત સમયસર ખોરાક લઈએ લીલા શાકભાજી કઠોળ દૂધ ફળ એ બધું લઈએ તો આપણા શરીરની તંદુરસ્તી પણ જળવાય છે આપણને કોઈ દિવસ તાવ આવતો નથી બરોબર અને બીજો કોઈ રોગ પણ થતો નથી અને જો થયો હોય તો એની સામે રક્ષણ મળે છે બરાબર ચાલો એના પછીનો છે દસમા નંબરનો સવાલ ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો અને બે બે ઉદાહરણ આપો તો ખોરાક રાંધવાની વિવિધ રીતો નીચે પ્રમાણે છે એમાં જુઓ ખોરાક રાંધવાની રીતો અને એનાથી બનતો ખોરાક બરાબર કઈ રીતે ખોરાક રાંધીએ તો શું બને તો આપણે એક નંબર ખોરાક રાંધવાની રીતોમાં શેકવું બરાબર તો શેકીને બનાવીએ તો એમાંથી રોટલી ભાખરી અને રોટલો બનાવી શકાય છે ત્યાર પછી બીજા નંબરમાં તળવું તળીને આપણે પૂરી ભજીયા સમોસા બટાકાવડા બરોબર આ બધું બનાવી શકીએ છીએ ત્રીજા નંબરનું બાફું એટલે કે બાફીને વરાળથી બાફીએ અને ખમણ ઢોકળા પાતરા ખીચડી ભાત મુઠિયા હાંડવા આ બધા આ બધી વાનગીઓ આપણે બાફીને બનાવી શકીએ છીએ ત્યાર પછી સાંતળવું બરાબર તળવું અને સાંતળવું થોડોક ફેર છે તળવામાં આપણે ઝારાનો ઉપયોગ કરીએ છીએ અને સાંતળવામાં તબીથા વડે થોડું થોડું તેલ નાખી તાવડીમાં બરાબર એમાં આપણે ખોરાક બનાવીએ છીએ તો એમાં પરોઠા અને થેપલા આવે છે તો બાળમિત્રો આ થઈ ખોરાક રાંધવાની રીતો પરીક્ષામાં આ સવાલ મોટે ભાગે પૂછાતો હોય છે એટલે યાદ રાખશો કે ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો અથવા તો જોડકામાં પણ પૂછાઈ શકે છે બરાબર તો ચાલો હવે એના પછી અગિયારમાં નંબરનો સવાલ આપણે જોઈએ તો અગિયારમાં નંબરના સવાલમાં વર્ગીકરણ કરો વર્ગીકરણ એટલે કે અંદર સુટેવો અને કૂટેવો બે જાતની આદતો આપેલી છે સારી ટેવો કઈ કહેવાય ખરાબ ટેવો કઈ કહેવાય તો એ બંનેમાંથી આપણે બંને ટેવોને સારી ટેવોને અલગ ખાનામાં અને કૂટેવો એટલે કે ખરાબ ટેવોને અલગ આપણે વેચવાની છે તો અહીંયા આગળ બંને ભેગા આપેલા છે આપણે એક વખત જોઈ લઈએ બંને ટેવો કે એક નંબર ચાવીને ખાવું બીજો નંબર વાસી ખોરાક ખાવો ત્રીજો ભાવતા ભોજન ભોજન જ ખાવા ચોથા નંબરમાં રોજ માત્ર બટેટાનું શાક ખાવું પાંચમા નંબરમાં અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી છઠ્ઠો નંબર દરરોજ તળેલો ખોરાક લેવો સાતમો નંબર જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા આઠમો રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જમતા પહેલા હાથ બરાબર ધોવા દસમા નંબર ઉતાવળથી જમી લેવું હવે આ દસ મુદ્દાઓને આપણે સારી ટેવો અને ખરાબ ટેવો બંનેમાં અલગ અલગ વેચવાના છે એટલે કે જુદા પાડવાના છે તો ચાલો આપણે અહીંયા આગળ જોઈએ તો બે ભાગ પાડવાના છે આવી રીતના બંને બસ સામસામે ભાગ પાડો તો પણ ચાલે અને ઉપર ઉપર સુટેવો નીચે કૂટેવો લખો તો પણ ચાલે બરાબર તમને જે રીત સરળ પડે એ રીતથી તમારે લખવાના છે અહીંયા આગળ મેં સામસામે સૂટેવો અને કૂટેવો લખી છે બરાબર તો સુટેવોમાં આપણે જોઈએ ચાવીને ખાવું આવે બરાબર સુટેવોમાં શું આવે ચાવીને ખાવું ત્યાર પછી અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો અને જમતા પહેલાં હાથ બરાબર ધોવા બરાબર આ બધી સૂટેવો છે તો બાળ મિત્રો આપણે જ્યારે તમારે લખવાનું થાય ત્યારે કઈ રીતના લખવાનું જેથી કરીને આપણે એકે મુદ્દો બાકીના રહી જાય બરાબર તો આપણે શરૂઆતમાં આપણને જે પ્રશ્ન આપેલા હોય મુદ્દા આપેલા હોય એમાં જોવાનું છે કે અહીંયા આગળ પહેલાં નંબરમાં ચાવીને ખાવું તો એ આપણી સારી ટેવ છે એટલે આ સૂટેવવાળા ખાનામાં લખી બરાબર ત્યાર પછી વાસી ખોરાક ખાઓ તો વાસી ખોરાક ખાઓ ક્યાં આવે કુટેવોમાં બરાબર અહીંયા આગળ વાસી ખોરાક ખાઓ અને આમાં સુટેવોમાં ચાવીને ખાવું એવાળું બરાબર ચાલો એના પછી બીજા નંબરમાં છે વાસી ખોરાક ખાવો એ આપણે જોઈ લીધો ત્રીજો નંબર ભાવતા ભોજન જ ખાવા દરરોજ એકનો એક ભાવતો હોય એવો ખોરાક ખાઈએ તો શું થાય આપણા શરીરને નુકસાન થાય બરોબર એટલે એ પણ આપણી ટેવ સારી કહેવાય નહીં એટલે એ કુટેવોમાં લખવાનું ત્યાર પછી છે ચોથા નંબરનું રોજ માત્ર બટેટાનું શાક ખાવું એ પણ આપણી એક કુટેવ કહેવાય બરોબર એ સારું કહેવાય નહીં એટલે આપણે ક્યાં લખીશું હા કુટેવો વાળામાં બરાબર રોજ માત્ર બટેટાનું શાક ખાવું ચાલો એના પછીનું કયું છે પાંચમા અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી શું છે રોજ જુદી જુદી દાળ ખાવી એ સારી ટેવ છે એટલે ક્યાં લખીશું આપણે સુટેવોમાં બરોબર તો અહીંયા આગળ લખીશું અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી ચાલો એના પછી જોઈએ આપણે છઠ્ઠા નંબરનું દરરોજ તળેલો ખોરાક લેવો દરરોજ તળેલો ખોરાક લેવાય સારું કહેવાય ના કહેવાય એટલે કુટેવ કહેવાય આપણી એટલે કુટેવોના ખાનામાં ચોથા નંબરમાં લખીશું દરરોજ તળેલો ખોરાક લેવો બરાબર ચાલો એના પછીનું જોઈએ સાતમા નંબરનું જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા બરાબર એ સારું કહેવાય કે ખરાબ તો કે છે સારું કહેવાય આપણા મોમાં જે ખોરાક લીધો હોય તે ભરાઈ રહે અને દાંત સડે એટલે એને સાફ કરવા આપણે બ્રશ જમ્યા પછી કરવું જોઈએ એટલે સારી ટેવ કહેવાય તો શેમાં લખીશું સૂટેવોમાં બરાબર એટલે અહીંયા આગળ લખવાનું કે જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા ચાલો એના પછી કયું છે આઠમા નંબરનું રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો એ પણ સારું કહેવાય બરોબર રોજિંદા આહારમાં એટલે આપણે રોજબરોજ ખાતા હોય એમાં લીલા શાકભાજી ફળો અને કઠોળો તેમજ દૂધનો ઉપયોગ કરવો એટલે એ સુટેવમાં આપણે લખીશું બરોબર ચાલો એના પછી છે નવમાં નંબરનું જોઈએ આપણે જમતા હાથ બરાબર ધોવા તો એ પણ આપણી સારી ટેવ કહેવાય બરાબર આપણા હાથ ખરાબ હોય ગંદા હોય જ્યાં ત્યાં રમીને આવ્યા હોય એટલે હાથમાં કચરો ને મેલ ચોડ્યો હોય એટલે જમતા પહેલા હાથ ધોવા જોઈએ એ સારી ટેવ કહેવાય એટલે આપણે સૂટેવોમાં લખીશું પાંચમા નંબર કરીને જમતા પહેલા હાથ બરાબર ધોવા હવે આપણું છેલ્લું દસમા નંબરનું જોઈએ ઉતાવળથી જમી લેવું બરાબર ઉતાવળથી આપણે જમીએ તો ખોરાકનું પચન સારી રીતે થાય નહીં અને આપણને પેટમાં પણ દુખે છે એટલે ખરાબ ટેવ કહેવાય એ ઉતાવળથી જમવું એ ક્યાં લખવાનું કુટેવોમાં બરાબર ચાલો હવે આપણો આ અગિયારનો પ્રશ્ન પૂરો થયો એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો આગળના પ્રશ્નમાં આપણે અગાઉના પાઠોમાં જેવી રીતના વિકલ્પો જોયા હતા એમાં પાઠ છમાં પણ વિકલ્પો છે જે પરીક્ષાલક્ષી છે બરાબર એટલે આ પણ તમારે નોટમાં સારા અક્ષરે લખી દેવાના તો ચાલો બાળ મિત્રો આપણે સૂચના જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો તો જુઓ અહીંયા આગળ પહેલો વિકલ્પ આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ ખુલ્લો વાસી તાજો કે બજારો ક એટલે કે તાજો ખોરાક ખાવો જોઈએ બરોબર તો આપણે શું લખવાનું ચોરસ બોક્સમાં ક બીજા નંબરનું પુલાવ સામાથી બને છે તો પુલાવ ચોખામાંથી બને છે એટલે લખીશું અ ત્રીજા નંબરનું નવજાત બાળકો કયો ખોરાક ખાઈ શકે નવજાત એટલે છ મહિનાના સાત મહિનાના આઠ નવ મહિના સુધીના બાળકો બરાબર દાંત ના આવ્યા હોય એટલી ઉંમરના બાળકો તો એ લોકોને દાંત હોય નહીં એટલે માતાનું દૂધ એવો ખોરાક લઈ શકે છે એટલે આપણે બ નંબર અહીંયા આગળ બોક્સમાં લખીશું ચાલો ચોથા નંબરનું જોઈએ ઘઉમાંથી કઈ વસ્તુ બને છે તો ઘઉમાંથી ઈડલી ઢોંસા ખાખરા કે પુલાવ ઈડલી ઢોંસા ને પુલાવ ચોખામાંથી બને એટલે કયું બાકી રહ્યું ક તો આપણે લખીશું ખાખરા બરોબર એનો ક્રમ અક્ષર ક છે પાંચમા નંબરનું નવજાત બાળકો માતાના દૂધ પર કેવી રીતે ટકી શકે છે કે માતાનું દૂધ પ્રવાહી છે તેથી માતાનું દૂધ સરળતાથી પચે છે તેથી કે માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે તેથી ડ છે માતાનું દૂધ મીઠું લાગે છે તેથી તો આ બધા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ક કે માતાના દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે તેથી નાનું બાળક હોય એટલે બધા જ પ્રકારનો ખોરાક લઈ શકે નહીં એટલે એની માતાએ જે બધો જ ખોરાક લીધો હોય એ બધા જ પોષક એ દૂધમાં હોય એટલે એ માતાના દૂધ પર ટકી શકે એ ક વિકલ્પ આપણે લખીશું બરાબર ચાલો એના પછી છઠ્ઠા નંબરનું જોઈએ એટલે ઈંડામાંથી જે પોષક તત્વો મળે છે તે તે નીચેના પૈકી સામા હોય છે ઈંડામાંથી આપણને પ્રોટીન મળે છે તે આપણને શેમાંથી મળે છે કઠોળમાંથી સેમાંથી કઠોળ એટલે આપણે લખીશું ડ નંબરનું વિપુલના દાદીમાં ઝડપથી દાદર કેમ ના ચડી શક્યા આપણે પાઠમાં જોયું કે એમના દાદીમાં કેવા હતા વૃદ્ધ એટલે કે ઘરડા હતા તો કયો વિકલ્પ આવશે બ બરોબર ચાલો એના પછી આઠમા નંબરનું કેરળમાં ખાદ્ય તેલ તરીકે સાનું તેલ વપરાય છે હવે મેં તમને આ ભાગમાં જ સમજાવ્યું હતું કે કેરળ બાજુ નાળિયેરીના વૃક્ષો વધારે થાય છે એટલે એ લોકો ખોરાકમાં કયું તેલ લે છે નાળિયેરનું એને આપણે કોપરેલ પણ કહી શકીએ છીએ એટલે કયો વિકલ્પ લખીશું ચાલો નવમાં નંબરનું જોઈએ આપણે ચોખામાંથી કઈ વસ્તુ બને છે તો ચોખામાંથી ઈડલી બને છે બરાબર પૂરી શીરો અને કેક તો ઘઉંમાંથી બને છે એટલે શું લખીશું આપણે અ બરાબર હવે અહીંયા આગળ આપણા વિકલ્પો પૂરા થયા એના પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યાનો કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યા છે ખોરાક આપણા શરીરને શક્તિ આપે છે બરાબર ખોરાક લેવાથી આપણા શરીરને શું મળે શક્તિ કામ કરવાની તાકાત બીજા નંબરની ખાલી જગ્યા વિપુલના દાદીમાને ખાલી જગ્યા નાખેલી દાળ પસંદ છે તો ખાલી જગ્યામાં શું આવશે ખાંડ ગળપણવાળી દાળ પસંદ હતી ને હમ તો લખવાનું ખાંડ ત્રીજા નંબરની ખાલી જગ્યા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી તો કઠણ ખોરાક ખાવા માટે દાંતની જરૂર હોય ઘરડા માણસોને દાંત હોય નહીં એટલે ખાલી જગ્યામાં ઘર ડા લખવાનું બરાબર ચાલો એના પછી ચોથા નંબરનું છ મહિનાના સુધી મુન્ની માનું દૂધ જ પીસે કેમ કે તેને ખાલી જગ્યા આવ્યા નથી તો છ મહિનાના બાળકને શું ના હોય હાથ પગ મોડું બધું જ હોય પણ મોઢામાં દાંત હોય નહીં એટલે માતાનું દૂધ પીવે છે એટલે આપણે શું લખીશું ખાલી જગ્યામાં દાંત બરાબર ચાલો એના પછી પાંચમા નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ ખાલી જગ્યા રસ શરીરને નિરોગી રાખવામાં મદદ મદદરૂપ થાય છે તો શું આવશે ખાલી જગ્યામાં કેવો રસ નિરોગી રાખે કડવો લીમડાનો કારેલાનો એવો બધો રસ બરાબર મહિનામાં બે મહિનામાં એક વખત પીએ તો આપણા શરીરને તાવ કે બીમારી આવતી નથી ખાલી જગ્યામાં લખવાનું કડવો બરાબર ચાલો એના પછી છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જુઓ કે બાળકોના શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ભોજનમાં ખાલી જગ્યા લેવા જોઈએ તો બાળકોને પણ ભોજનમાં શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પ્રોટીનની જરૂરિયાત હોય છે એટલે પ્રોટીન એમને મોટે ભાગે શેમાંથી મળે છે કઠોળમાંથી એટલે ખાલી જગ્યામાં શું લખીશું આપણે કઠોળ સાતમા નંબરનું વિપુલના દાદીમાએ રોટલી ખાલી જગ્યામાં ના પલાળીને ખાધી હતી વિપુલના દાદીમાને દાંત ન હતા એટલે એમનાથી ચવ ચાવી શકાતું ન હતું એટલે રોટલી ચાવવા માટે એમને દાળની જરૂર પડી અને દાળમાં પલાળીને રોટલી ખાધી હતી એટલે ખાલી જગ્યામાં શું લખીશું દાળ ચાલો તો આ ખાલી જગ્યાઓ અહીંયા પૂરી થાય છે એના પછી પ્રશ્ન નંબર ત્રણમાં વિધાનો સાચા છે કે ખોટા તો તે નક્કી કરી સાચા વિધાનની સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાનું નિશાન કરવાનું છે તો ચાલો જોઈએ આપણે પહેલું આપણે દરરોજ એક જ સરખો ખોરાક ખાવો જોઈએ સાચું છે ના એક જ સરખો ખોરાક ખવાય નહીં એટલે ખોટું બીજા નંબરનું બાફેલો ખોરાક પચવામાં સરળ હોય છે આ વિધાન કેવું છે સાચું છે બરાબર બફાઈ જાય એટલે ખોરાક કેવો થઈ જાય પોચો થઈ જાય એટલે સરળતાથી પચી જાય છે ત્રીજા નંબરનું નાના બાળકોને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ તો આ વિધાન ખોટું છે બરાબર નાના બાળકોને બહુ તળેલું અપાય નહીં શરીરને પણ નુકસાન થાય અને દરરોજ તળેલો ખોરાક ખાવાથી ઉધરસ પણ થઈ જઈ શકે છે ચાલો એના પછી ચોથા નંબરનું ઘઉંમાંથી આપણે શીરો બનાવી શકીએ છીએ તો ઘઉંમાંથી આપણે જોયું હતું બરાબર કે કઈ કઈ વાનગીઓ બને એટલે આ વિધાન સાચું છે એમાંથી શીરો લાપસી પૂરી લાડવા બધું બનાવી શકાય છે પાંચમા નંબરનું કેક ચોખામાંથી બનાવવામાં આવે છે તો કેક પણ ઘઉંમાંથી બનાવવામાં આવતી હોવાથી આ વિધાન ખોટું થશે છઠ્ઠા નંબરનું દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે નાનક બાળકો માટે દૂધ સંપૂર્ણ એટલે કે પૂરેપૂરો આહાર છે એટલે આ વિધાન સાચું થશે બરોબર ચાલો એના પછી આગળનું જોઈએ આપણે સાતમા નંબરનું રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ તો આ વિધાન કેવું છે ખોટું રાત્રે પેટ ભરીને ખાઈએ તો આપણને ઊંઘ સારી આવતી નથી પેટ ભારે ભારે રહે છે એટલે આ વિધાન ખોટું કરીશું ચાલો અહીંયા આપણા ખરા ખોટા પણ પૂર્ણ થયા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જોઈએ જેમાં જોડકા છે બરાબર તો જુઓ અહીંયા આગળ જોડકામાં વિભાગ અ અને વિભાગ બ બે આપેલા છે અ વિભાગમાં પ્રશ્ન અને એની સામે બ વિભાગમાંથી જવાબ લખવાનો છે તો બાળ મિત્રો અહીંયા આગળ વચ્ચે ઉત્તરવાળું બોક્સ આપ્યું છે એમાં તમારે અહીંયા આગળ જુઓ અને ઉત્તરના ખાનામાં વિગ વિભાગ બની વિગત લખવાની છે બરાબર ક્રમ અક્ષર કીધો હોય તો એક બે ત્રણ ચાર લખી દેવાનું અને વિગત કીધું હોય તો આખો શબ્દ જે આપ્યો એ લખવાનો તો એમાં જુઓ વિભાગ અમાં મુન્ની તો બમાંથી શું આવશે ચાર માસનું બાળક બરાબર ચાર માસનું હોય કે છ માસનું બરાબર મુન્ની શબ્દ છે એટલે નાના બાળકો માટે છે એટલે આપણે લખીશું ઉત્તરમાં ચાર માસનું બાળક ત્યાર પછી બીજા નંબરમાં ઘઉં તો ઘઉંમાંથી બનતી વાનગી કઈ છે અહીંયા આગળ પરોઠા બરાબર એટલે લખીશું પરોઠા ત્રીજા નંબરનું વિપુલ તો વિપુલ કોણ છે છોકરો છે એટલે આપણે અહીંયા આગળ છોકરો એવું લખીશું ચોથા નંબરનું ચોખા તો ચોખામાંથી શું બને આમાંથી ઢોંસા તો આપણે લખીશું ઢોંસા પાંચમા નંબરનું ફૂલેવર તો ફૂલેવર શેનું નામ છે શાકભાજીનું તો અહીંયા લખીશું શાકભાજી બરાબર તો બાળ મિત્રો અહીંયા આગળ આપણા આ સ્વાધ્યાય પુથીના પરીક્ષાલક્ષી પ્રશ્નો પૂર્ણ થાય છે બરાબર તો આપણે આ એકથી ચાર પ્રશ્ન સ્વાધ્યાય પુથીના અને આગળ જે મેં તમને પ્રશ્નોના જવાબ તૈયાર કરીને આપ્યા હતા એ બધા જ નોટમાં લખવાના છે સારા અક્ષરે અને અહીંયા આગળ આ પ્રકરણ પણ આપણું છઠ્ઠું પૂર્ણ થાય છે ફરીથી નવા પ્રકરણ સાથે આપણે ફરી મળીશું અને ગૃહકાર્ય નિયમિત કરતા રહીશું ચાલો આવજો